વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 વિષય લખાઉ ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન તો હવે આપણે પ્રશ્ન નંબર 6 પેજ નંબર 311 ઉપર માલ મિલકત નિકાલ ખાતાની આમદનીનો અભ્યાસ કરેલો તો પ્રશ્ન નંબર 6 માં આપણે બે આમદની જોઈ હતી શરૂઆતની જે બે આમદની આપેલી ટોટલ એમાં 8 આમદની આપેલી આપણે શરૂઆતની બે આમદની આપણે લખાઈ દીધી ત્યારબાદ આપણે ત્રીજી આમદની બાકી હતી તો ત્રીજી આમદમાં એવું લખેલું કે ભૂતકાળમાં માટીવાડા તાલુકા રૂપિયા 11000 પૈકી 6000 વસૂલ મળી કે ભૂતકાળમાં 11000 ની કાલખાત મળી એટલે ટૂંકમાં 11000 મળવાના હતા ને પૈસા ભૂતકાળમાં અગાઉ એમાંથી 6000 વસૂલ મળ્યા કે માની લે કોઈ વ્યક્તિ પાસેથી 11000 રૂપિયા લેવાના હતા કોઈ વ્યક્તિએ નાણાં ન ચૂક્યા એટલે એને કાલખાત કરી છે પેઢીએ દર્શાવ્યા હતા કે એ રકમ મળવાની નહોતી 11000 પણ પાછળની વ્યક્તિએ 6000 આપી દીધા તો 6000 જે આપી દીધા એની આમદની કરવી પડે જો પૂરેપૂરી કાલખાત માની વાળે કે કોઈ આમદની થાય છે તમને રકમમાં એવો ઉલ્લેખ કરે છે 11000 માંથી 6000 વસૂલ મળ્યા તો 6000 ની જે રકમ મળી તેની આમદની કરવી પડે તો અગાઉ આપણે બે આમદની જોઈ હતી આમદની નંબર 3 3 થી આપણે આમદની બાકી હતી હવે 6000 જે વસૂલ મળ્યા એની આમદની કઈ રીતે થાય આપણે એનો અભ્યાસ કરવાનો છે 11000 ને કે ધ્યાનમાં લેવાના નથી કારણ કે 11000 ની ટોટલ કાલખાત હતી એ તો રકમ મળવાની હતી પણ એમાંથી 6000 રૂપિયા આપી દીધા તો 6000 ની માત્ર આમદની કરવાની 11000 ને કે ધ્યાનમાં લેવાના નથી હવે જેની આમદની કઈ રીતે થાય કે 6000 વસૂલ મળ્યા પેઢીને તો પેઢીને એ રકમ જો મળી હોય તો પેઢી પાસે રોકડ આવે આવે તો ઉધાર એટલે રોકડ ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય કારણ કે પેઢીને ફાયદો થયો એટલે પૈસા પેઢી પાસે આવક થાય એટલે રોકડ ખાતું ઉધાર કરી જ્યારે રોકડ ખાતું ઉધાર થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું જમા થાય પૈસા મળે છે તો આમદ નંબર 3 એ રીતે થાય કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રૂપિયા 6000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા માલ મિલકત નિકાલ ખાતે જમા 6000 બાબત જે કાલખાતના વસૂલ મળ્યા તેના કાલખાતના વસૂલ મળ્યા તેના તો આ રીતે આમદ નંબર 3 કાલખાતની આમદ જેટલી રકમ મળે એટલી જ રકમની નોંધ કરવાની એટલે 6000 રૂપિયાની નોંધ થાય 11000 કે ધ્યાનમાં લેવાના નથી ત્યારબાદ આમદ નંબર 4 આમદ નંબર 4 માં એવું લખ્યું કે પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000 ઉપજ્યા 2,27,000 પરચુરણ મિલકત એટલે માં બધી મિલકત આવી ગઈ જમીન મકાન યંત્ર ફર્નિચર બધી મિલકતનો ભેગી માં તમને કહી દીધું કે પરચુરણ મિલકતો એટલે બધી મિલકતના નામે માં સમાવેશ થઈ ગયો હોય તો એની ચોપડે કિંમત 2,70,000 હતી તો કોઈ પણ મિલકત હોય એ સૌ પ્રથમ આપણે મિલકતનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જતા અગાઉ આપણે એકથી કે 12 આમદન કરી ત્યારે આપણે એનો અભ્યાસ કરેલો એ જ પ્રમાણે અમુક આમદન છે અમુક જ નવી આમદન હતી બાકી તો ઉપરની જે 12 આમદન કરી એ જ પ્રમાણે આમદન થશે પણ પરચુરણ મિલકત હોય એની કિંમત ચોપડે કિંમત 2,70,000 હતી તો સૌ પ્રથમ મિલકતનું ખાતું બંધ કરવું પડે મિલકતનું ખાતું બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ આવે તો સૌ પ્રથમ આમદની તૈયારી એ રીતે થાય આમદની નંબર 4 એમાં ટોટલ 2 આમદની થાય એટલે આપણે 4A અને બીજી આમદની 4B એવી રીતે નંબર આપશું અથવા તમે 4A અને 4B એવી રીતે બાજુમાં નંબર આપીશ તો પહેલી આમદની આ રીતે તૈયાર થશે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000 તે પરચુરણ મિલકતો ખાતે તે પરચુરણ મિલકતો ખાતે 2,70,000 બાબત જે મિલકતોના ખાતા મિલકતોનું ખાતું બંધ કર્યું તેના બંધ કર્યું આ રીતે આમદ નંબર 4 હજી આમાં બીજી આમદ એમાં આપણે 4B નંબર આપીશું 4B
હવે એમાં તમને એવો રકમ ઉલ્લેખ કરે છે એના ઉપર જે 2,27,000 તેની ઝોપડી કિંમત 2,70,000 હતી એનું વેચાણ કર્યું ઉપર જે તેનું વેચાણ કર્યું પરચુરણ કર્યું તેમાં 2,27,000 રૂપિયા એની આમનો આ જ રીતે રાખા કે તેની પાસે રોકડ આવે રોકડ આવે તો રોકડ ખાતું ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર હતું તે જમા થઈ જાય એટલે કોઈ પણ વસ્તુની ઉપજ થાય એટલે રોકડ બેંક ખાતે ઉધાર કે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય તો આમનો વિધિ ચોથાની વિધિ આમનો રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર 2,27,000 તે માલ મિલકત નિકાલ ખાતે માલ મિલકત નિકાલ ખાતે 2,27,000 બાબત જે મિલકતોના ઉપજ્યા તેના મિલકતોના ઉપજ્યા તેના આ રીતે આમોદ નંબર 4 આપણે પૂરી કરી સૌપ્રથમ માલ મિલકત ખાતું ઉધાર કરવાનું મિલકત માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થતો આમાં કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એમાં માલ મિલકત નિકાલ ખાતું જમા એટલે લેણદારની હંમેશા જમા બાકી હોય એટલે ઉધાર થઈ જાય તો પહેલી આમનો આ રીતે છે 5A લેણદાર ખાતે ઉધાર લેણદાર ખાતે ઉધાર 60,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા હોય તો પેટી પાસે રોકડ જાય એટલે રોકડ ખાતું જમા થાય તો
તેલ પરવેરાના સુકવ્યા તેલના પરવેરાના સુકવ્યા તેલના તો આનો જ નંબર 6 એમાં માત્ર એક જ આનો છે કે સામે પરવેરાના સુકી વાત છે સુકવાતે રોકડ જાય જાય તો જમા રોકડ જમા દે તે માલ નીકળ નીકળતા તો ઉધાર થાય ત્યાર બાદ આનો જ નંબર 7 વિસર્જન ખર્ચ 5000 રૂપિયા કેમાય આ જ રીતે થાય આમનો કારણ કે વિસર્જન ખર્ચ ચૂકવો હોય ચૂકવે એટલે તેની પાસેથી રોકડ જાય તો રોકડ જાય એટલે રોકડ ખાતું જમા થાય એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય સેમ આ જ રીતે આપણે દેયમાં રકમ ચૂકવી છે ચૂકવી એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એટલે રોકડ બેંક ખાતે જમા આમનો નંબર 7 માલ મિલકત નિકાલ ખાતે ઉધાર માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 5000 તે રોકડ બેંક ખાતે જમા રોકડ બેંક ખાતે રકમ 5000 એની બાદ જે વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના વિસર્જન ખર્ચ ચૂકવ્યો તેના આમનો નંબર 7